નમસ્કાર દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો મારી પાછળ આપ જોઈ શકો છો છોટાઉદેપુર જિલ્લા પંચાયત સંકુલમાં જિલ્લા પંચાયત કચેરીની બહાર આજે અહીંયા એકત્રિત થયા છે વર્ગ ત્રણ અને ચારના આઉટસોર્સના કર્મચારીઓ છે આરોગ્ય વિભાગના કે જે ઇથોસ મેનેજમેન્ટ હેઠળ આઉટસોર્સિંગ કર્મચારી વર્ગ ત્રણ તથા વર્ગ ચારમાં ફરજ બજાવે છે અહીં આ લોકો આવ્યા છે તેની પાછળનું જે કારણ જાણવા મળ્યું છે કે છેલ્લા ત્રણ માસથી તેમનો પગાર નથી થયો જૂન અને જુલાઈ આમ બે માસના તેમના પગાર નથી થયા અને તેને લઈને આ લોકો અત્યારે જિલ્લા વિકાસ અધિકારી પાસે દાદ માગવા માટે આવ્યા છે કારણ કે આઉટસોર્સ તરીકે ત્યારે જે વ્યક્તિ નોકરી કરતો હોય છે જ્યારે તેની આર્થિક સ્થિતિ નબળી હોય કારણ કે અત્યારે જે પ્રકારે મોંઘવારી કૂદકે અને ભૂસખે વધી રહી છે અને એ સંજોગોમાં આઉટસોર્સમાં ફરજ બજાવતા કર્મચારીને જે વળતર મળતું હોય છે તેમ તેમની મહેનતનું મહેનતાણું જે મળતું હોય છે ખૂબ જ ઓછું હોય છે અને તેમાં પણ જો ના મળે ત્યારે તેની આર્થિક સ્થિતિ શું થાય તે આપણે સમજી શકીએ છીએ ઘર અને પરિવારનું ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ બનતું હોય છે આપણે વાત કરીશું અહીંયા ઉપસ્થિત જે આઉટસોર્સના જે કર્મચારીઓ છે તેમની પાસેથી તમે અત્યારે અહીંયા આવ્યા છો કેટલા મહિનાનો પગાર બાકી છે અત્યારે અમારે બે મહિનાનો પગાર બાકી છે શું સમસ્યા નડે છે પગાર બાકી છે કંઈ નહીં ટાઈમ સર પગાર નથી થતો પગાર ન થવા પાછળનું કોઈ કારણ જાણવા મળ્યું છે ખરું એવું આગળ તો ગ્રાન્ટનો અભાવ એવું કહે છે તો બિલકુલ ગ્રાન્ટનો અભાવ હોવાને લઈને પગાર કરવામાં નથી આવ્યો તેવું કારણ તેમને જાણવા મળ્યું છે અહીંયા આ કેટલીક બહેનો પણ છે તેમની પાસેથી પણ જાણીશું બેન તમે સેમા ફરજ બજાવો છો રિઝર્વ એફએડબલ્યુ દુગ્ધા પીએસસી દુગ્ધા પીએસસી નસવાડી નસવાડીના ડુંગર વિસ્તારમાં આમ તો ત્યાં જવું ખૂબ અઘરું છે ત્યારે આ ત્યાં ફરજ બજાવતા હોય છે અને જો આવી આવી કપરી પરિસ્થિતિમાં ફરજ બજાવતા હોવા છતાં જો તેમને તેમના હકના નાણાં ના મળે તેનું વળતર ન મળે ત્યારે ચોક્કસથી તેમનું આજે વ્યાજબી છે અહીંયા રજૂઆત કરવા આવવું શું તકલીફ પડે છે અત્યારે બે મહિનાનો પગાર નથી થયો ઘરમાં ઘર ચલાવવું આર્થિક પરિસ્થિતિ કેવી છે આર્થિક પરિસ્થિતિ ન મળી છે સર બિલકુલ આર્થિક પરિસ્થિતિનો જે ચિતાર છે એવો ખૂબ જ મુશ્કેલ છે કારણ કે આઉટસોર્સમાં પગાર મળી મળીને કેટલો મળતો હોય અને જો તે પણ અટકી જાય અને સતત બે બે ત્રણ ત્રણ મહિના સુધી ન મળે ત્યારે કપરી પરિસ્થિતિ ઊભી થતી હોય છે ત્યારે છોટાદેપુર જિલ્લાના લગભગ ત્રણસો ને ચોર્યાસી જેટલા આવા કર્મચારીઓ છે કે જે છેલ્લા બે થી ત્રણ માસથી તેમને પગાર નથી મળ્યો એમપીએચ એફએચડબલ્યુ એફએસ ડબલ્યુ વોર્ડ બોય આયા પટાવાળા ડ્રાઈવર આ તમામ જે પોસ્ટ ઉપર આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા જે કર્મચારીઓ છે તેમને પગાર ન મળતા આજે તેઓ છોટાદેપુર જિલ્લા વિકાસ અધિકારી પાસે આવ્યા છે અને તેમનો જે બાકી પગાર છે વહેલામાં વહેલી તકે તેમને ચૂકવવામાં આવે તેવી તેઓ માંગ કરી રહ્યા છે ધન્યવાદ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો